Hello friends, welcome back to the English video lecture. Vidyarthi Mitro, agarna panch last lecture ma apne active passive vishay abhyas kariyo. Ane Vidyarthi Mitro, ajna video lecture ma apne active passive ni exercise vishay aje apne abhyas karishu. Jema alag alag paragraphs dwara juda juda vakya ma avta niyamo chhe e pan aje apne abhyas karishu. To chalo Vidyarthi Mitro, ajna video lecture ma apne start kari exercise ma. So the pehlo paragraph chhe. The teacher told the students he gave their work and who brought my new toy car. આવો પેરેગ્રાફ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં એક્ટિવ પેસિવ જ્યારે આપણને પૂછાય અથવા આ જે એક્ટિવ પેસિવ છે નવા સિલેબસ મુજબ ડુ ઇઝ ડાયરેક્ટેડ ના ટોપિક માં આવે છે અને ડુ ઇઝ ડાયરેક્ટેડ ના ટોપિક માં જે પેરેગ્રાફ આપેલો હોય છે તેની નીચે કઈક ઇન્સ્ટ્રક્શન સૂચના આપેલી હોય છે અને એ ઇન્સ્ટ્રક્શન સૂચના સ્ટાર્ટ લાઈક ધીસ સ્ટાર્ટ ધીસ વે બિગિન લાઈક ધીસ બિગિન ધીસ વે એ રીતે સૂચના શરૂ થતી હોય છે અને એ સૂચનામાં આપણને એક હિન્ટ આપેલી હોય છે કે આપણે પેરેગ્રાફનું શેમાં ચેન્જીસ કરવાનું છે બરાબર છે તો અહીંયા જોઈએ આપણે તો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ માં આપણને આપ્યું છે જો સ્ટાર્ટ લાઈક ધીસ એટલે શું થાય સ્ટાર્ટ એટલે શરૂ કરો લાઈક એટલે નીચે ધીસ એટલે કે આ મુજબ પેરેગ્રાફ શરૂ કરો એવું આપણને કહ્યું છે તો અહીંયા પેરેગ્રાફ કેવી રીતે શરૂ કરવાનું કીધું છે તો ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ બરાબર છે એટલે આપણે પહેલું વાક્ય જોવું પડે કે ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ બરાબર અને શરૂ કરવાનું કઈ રીતે કીધું છે કે ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ એટલે તમે સમજી શકો છો કે પહેલા વાક્યમાં ધ ટીચર કરતા છે કોલ્ડ ક્રિયાપદ છે અને સ્ટુડન્ટ્સ છે શું છે કર્મ છે આપણે શરૂ કરવાનું કેવી રીતે કીધું છે તો ધ સ્ટુડન્ટ્સ ને આગળ લેવાનું કીધું છે મતલબ આ જે પહેલો પેરેગ્રાફ છે એને આપણે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં ફેરવવાનો છે બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે એક્ટિવ પેસિવ માંથી ફેરવીએ એટલે કર્તા કર્મનો ખ્યાલ આપણને આવી જાય ત્યારબાદ આપણે એ જોવાનું છે કે પેરેગ્રાફમાં જેટલા સેન્ટેન્સીસ વાક્યો આપ્યા છે તે દરેક વાક્યો કયા ટેન્સમાં છે કયા કાળમાં છે બરાબર જેમ કે સૌથી પહેલા જોઈએ તો પહેલામાં કોલ્ડ એટલે ઈડી લાગ્યો છે તો ઈડી V2 માં લાગે અને V3 માં લાગે પણ V3 કોઈ દિવસ એકલું ન હોય એટલે કે તેની આગળ હંમેશા હેલ્પિંગ વર્બ હોય છે હેવસ હોય હેડ હોય શેડ્યુલ પર સેવ હોય એ રીતે પણ અહીંયા કોલ્ડ છે ઈડી એકલું રૂપ છે મતલબ એ V2 છે એટલે V2 એટલે કયો તો આ બધા ટેન્સમાં V2 માત્ર એક જ ટેન્સમાં આવે એ છે સાદો ભૂતકાળ એના પછી છે ગિવ બીજા વાક્યનું ક્રિયાપદ છે તો ગેવ પણ ગીવ નું V2 ગેવ છે એટલે સાદો ભૂતકાળ અને ત્યારબાદ છે બ્રોક તો બ્રેક નું V2 છે બ્રોક મતલબ એ પણ સાદો ભૂતકાળ મતલબ પહેલા પેરેગ્રાફમાં ત્રણેય વાક્યો સાદા ભૂતકાળમાં આપ્યા છે અને સાદા ભૂતકાળને પેસિવમાં ફેરવીએ એટલે કર્તાની જગ્યાએ કર્મ પ્લસ વોઝ વેર એ કર્મ મુજબ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા છેલ્લે અન્ય શબ્દ મૂકવામાં આવે છે તો પહેલો પેરેગ્રાફ આપણે જોઈએ ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ બરાબર છે તો સૌથી પહેલા આપણે કર્મ આગળ લેશું ધ સ્ટુડન્ટ્સ ત્યારબાદ વોઝ વેર સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે વેર મૂકું છું ત્યારબાદ કોલ્ડ નું V3 પણ કોલ્ડ જ કોલ્ડ V2 છે V3 પણ કોલ્ડ જ થાય છે કારણ કે V2 V3 બંને વેડિત લાગે છે તો ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ ત્યારબાદ બાય અને અહીંયા છે ધ ટીચર એ આપણે કર્મના સ્થાને લખશું એટલે બાય ધ ટીચર એના પછી ઈ ગેવ ધેમ વર્ક બરાબર છે કે તેણે તેઓને કામ આપ્યું અહીંયા તમે સમજી શકો છો કે અહીંયા બે કર્મ છે પહેલું કર્મ છે ધેમ અને બીજું કર્મ છે વર્ક તમે કયો કેવી રીતે તો આપણે અગાઉ વિડિયો લેક્ચર વાત કરેલ છે કર્મ આપણને બે રીતે મળે એક વોટ પ્રશ્ન પૂછવાથી અને એક હુમ પ્રશ્ન પૂછવાથી શું અને કોને પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ મળે છે તો જો તમે અહીંયા ગેવ એટલે આપ્યું શું આપ્યું તો વર્ક એટલે કામ આપ્યું તો એક કર્મ થયું વર્ક ત્યારબાદ બીજું ગેવ એટલે આપ્યું કોને આપ્યું તો એ છે ધેમ ધેયનું કર્મ છે ધેમ તેઓને આપ્યું એટલે બે કર્મ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે સેન્ટેન્સમાં બે કર્મ હોય ત્યારે બે બંને કર્મને આગળ નથી લેવાના બેમાંથી કોઈ પણ એક કર્મને આગળ લઈને સેન્ટેન્સ બનાવવાનું છે બરાબર કેવી રીતે તો માનો કે ફોર એક્ઝામ્પલ તરીકે હું ધેમને આગળ લઉં છું તો જો હું ધેમને આગળ લઉં તો શું થઈ જાય ધે કારણ કે ધે ઓલી બાજુ તો ધેમ ધેમા બાજુ આવે તો ધે ત્યારબાદ સાદો ભૂતકાળ છે એટલે વેર બરાબર ત્યારબાદ ગેવ છે તો V3 ગીવન બીજું કર્મ છે તો ત્યાં ત્યારે રાખવાનું છે કારણ કે બંને કર્મ આગળ નથી લેવાનું એટલે ત્યાં મૂકી દઈએ છે અને પછી આપણે મૂકવાનું છે ભાઈ કારણ કે છેલ્લે અન્ય શબ્દ મૂકાય છે વર્ક કર્મ છે એટલે સીધું V3 પછી મૂકવામાં આવે છે એટલે ધે વેર ગીવન વર્ક બાય અને અહીં હી છે હી નું કર્મ થાય છે બરાબર તમને તમને એમ થાય કે
ચાલો મારે ધેમ આગળ નથી લેવું વર્ક આગળ લેવું છે ઈ સેન્ટેન્સ બનાવવા કેવી રીતે બનાવી શકાય તો માનો સૌથી પહેલા આગળ લેવો વર્ક બરાબર ત્યારબાદ વોઝ એટલે કે વર્ક વોઝ પછી ગેવનું વિત્રી ગિવન વર્ક વોઝ ગિવન ધેમ એ તો ધ્યાન દે રહેશે ફરીથી રિપીટ કરું છું વર્ક વોઝ ગિવન ધેમ બાય હિમ એ રીતે પણ સેન્ટેન્સ શકે છે પણ બે કર્મ હોય તો બેમાંથી એક જ કર્મને આગળ લેવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો હુ બ્રોક માય ન્યુ ટોય કાર પ્રશ્નાર્થ વાક્ય છે બુદ્ધિ શબ્દથી છે બ્રોક એટલે મિત્રો સાદા ભૂતકાળનો બોલનો પ્રશ્ન જ છે પણ જ્યારે હુ આપ્યું હોય ત્યારે પેસિવ વોઇસમાં શું થઈ જાય તો સીધો શું થઈ જાય બાય હુ બરાબર એના પછી વોઝ કહેવાય કોના આધારે કર્મના આધારે કર્મ શું છે તો બ્રોક એટલે કે આમ જો સેન્ટેન્સ જો કે મારી નવી રમકડાની ગાડી માય ન્યુ ટોય કાર બરાબર છે એ કોણે તોડી નાખી તો શું તોડી નાખી તો આખું કર્મ છે મારી નવી રમકડાની ગાડી જો ખાલી કાર નથી કેવી કાર છે તો કે ટોય કાર છે રમકડાની ગાડી પાછી રમકડાની ગાડી કેવી છે તો કે નવી છે બરાબર અને નવી રમકડાની ગાડી કોની છે તો કે મારી છે આખું કર્મ છે માય ન્યુ ટોય કાર એકવચન છે એટલા માટે પ્રશ્નાર્થ છે પહેલા વોઝ માય હુમ વોઝ અને પછી આપણે આખું કર્મ આગળ લેશું માય ન્યુ ટોય કાર બરાબર અને પછી બ્રોક નું વિત્રી થશે બ્રોકન અને લાસ્ટ માં છે ક્વેશ્ચન માં તો આપણે પહેલા પેરેગ્રાફ નું સેવ કર્યું કે ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ તો ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ બાય ધ ટીચર હી ગેવ ધેમ વર્ક તો ધે વેર ગિવન વર્ક બાય હી અને પછી હુ બ્રોક માય ન્યુ ટોય કાર તો બાય હુમ વોઝ માય ન્યુ ટોય કાર બ્રોકન એના પછી સેકન્ડ પેરેગ્રાફ તરફ જોઈએ તો સેકન્ડ પેરેગ્રાફ છે માય પેરેન્ટ્સ લવ મી They take care of me. They help me in my studies. They solve my difficulties. And they also encourage me for different activities. એટલે કે my parents love me. મારા માતા પિતા મને ચાહે છે. They take care of me. તેઓ મારી સંભાળ રાખે છે. They help me in my studies. તેઓ મને મારા અભ્યાસમાં મદદરૂપ થાય છે. They solve my difficulties. તેઓ મારી મુશ્કેલીઓને ઉકેલે છે. They also encourage me for different activities. તેઓ જુદી જુદી પ્રવૃત્તિઓ માટે પણ મને પ્રોત્સાહિત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ છે એના દરેક સેન્ટેન્સથી જોઈએ તો લવ એટલે કે વી વન બરાબર છે ત્યારબાદ ટેક કે એ પણ ક્રિયાપદ મૂળરૂપ છે હેલ્પ પણ મૂળરૂપ છે સોલ પણ મૂળરૂપ છે અને એન્કરેજ પણ મૂળરૂપ છે મતલબ બધા વાક્ય જે છે વી વન છે બધા વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ છે અને ક્રિયાપદનું મૂળરૂપ માત્ર એક જ ટેન્સમાં આવે અને એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ખાસ યાદ રાખજો તમે જે પેરેગ્રાફ અથવા તમે જે વાક્યનું પેસિવ કરવા માંગો છો તો એમાં જોવાનું છે કે ઈ જે તમે જે વાક્યનું પેસિવ કરવા માંગો છો એ વાક્ય કયા ટેન્સમાં છે ઈ પેરેગ્રાફ કયા ટેન્સમાં છે એના આધારે તમે પેસિવ વોઇસ કરી શકો છો જેમ કે આખો પેરેગ્રાફ ના બધા જ વાક્યો સેમાં છે તો કે સાદા વર્તમાન કાળમાં છે સાદા વર્તમાન કાળને પેસિવ ફેરવે તો વાક્ય રચના શું તો સૌથી પહેલા કર્મ પ્લસ એમ ઇઝ કે આર પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ એસ અને પછી ઓડબલ્યુ મૂકવામાં આવે છે તો જોઈએ પહેલું સેન્ટેન્સ છે કે માય પેરેન્ટ્સ લવ મી બરાબર છે મારા માતા પિતા મને ચાહે છે કોને ચાહે છે તો મોથી એટલે મી કર્મ થયું તો મી આગળ આવશે તો શું થઈ જાય આય કેવી રીતે તો મી છે કર્મ છે મી નો કરતા શું થાય આય એવી રીતે આય કરતા છે એનું કર્મ શું થાય મી એટલે સૌથી પહેલા આય હવે મૂકવાનું છે એમ ઇઝ કે આર આય સાથે શું લાગુ પડે છે તો કે એમ લાગુ પડે છે ત્યારબાદ વી થ્રી તો લવ છે વી થ્રી શું થશે લવડ શું કામ ઓલરેડી એમાં ઈ તો છે તેને ફરીવાર એડી એટલે કે ખાલી માત્ર ટી લાગે છે એટલે આય એમ લવ વિત્રી પછી શું આવશે માય અને ત્યારબાદ કરતા જશે કર્મના સ્થાને એટલે કે માય પેરેન્ટ્સ તો જે પહેલું સેન્ટેન્સ છે કે માય પેરેન્ટ્સ લવ મી એનું પેસિવ શું બન્યું આઈ એમ લવડ બાય માય પેરેન્ટ્સ એને પછી ધે ટેક કેર ઓફ મી બરાબર અહીંયા કર્મ શું છે તો જો આખું આ ક્રિયાપદ છે ટેક કેર ઓફ એટલે ની કાળજી લેવી ની સંભાળ લેવી અને અહીંયા મી કર્મ છે તો પાછું મી છે એટલે ઈ કર્મ છે આગળ આવશે એટલે શું થઈ જશે આઈ આઈ સાથે પાછું એમ ઇઝર માંથી શું આવશે એમ હવે અહીંયા જો તમે ટેક કેર ઓફ છે આનો આપણે વી થ્રી કરવાનું છે તો આ એક ક્રિયાપદ નું એક ફ્રેઝ છે બરાબર મુખ્ય ક્રિયાપદ શું છે તો માત્ર ટેક છે તો એનું વી થ્રી થાય કેર ઓફ એની સાથે જોડાયેલું કેવી રીતે તો ટેક ટુ અને ટેકન એટલે ટેક કેર ઓફ નું થશે ટેકન કેર ઓફ બરાબર છે એટલે આઈ એમ ટેકન કેર ઓફ અને પછી આપણે મૂકીશું બાય અને ત્યારબાદ ધેયનું શું થઈ જશે તો કે ધેમ આ બની ગયું બીજું સેન્ટેન્સ એના પછી ધે હેલ્પ મી ઇન માય સ્ટડીઝ તેઓ મને મારા અભ્યાસમાં મદદ કરે છે તો કોને મદદ કરે છે તો
પાંચમું પદમાં શું થશે મી એટલે કે મને મદદ કરે છે તો પાંચમું મી આગળ આવશે એટલે શું થઈ જશે તો કે આઈ આઈ સાથે એમ આવશે અને હેલ્પ નું વી3 શું થશે તો કે હેલ્પ થશે અને વી3 પછી શું મૂકશું વાય ત્યારબાદ ધેય નું કર્મ શું થશે તેમ અને છેલ્લે બાકી રહેલા અન્ય શબ્દ શું છે તો કે ઇન માય સ્ટડીઝ એનો આપણે આમ નામ લખીશું આઈ બની એની પછીનો સેન્ટેન્સ છે આઈ એમ હેલ્પ્ડ બાય ધેમ ઇન માય સ્ટડીઝ એની પછી ધે સોલ્વ માય ડિફિકલ્ટીઝ તેઓ મારી મુશ્કેલીને ઉકેલે છે શું ઉકેલે છે મારી મુશ્કેલીઓને ઉકેલે છે એટલે માય ડિફિકલ્ટીઝ છે કર્મ છે એટલા માટે સૌથી પહેલા કર્મ આગળ લેશું માય ડિફિકલ્ટીઝ પણ તમે જોઈ શકો છો એક વચન નથી કેવું નામ છે બહુવચન છે એટલે એમિઝાનમાંથી શું આવશે તો કે આર આવશે ત્યારબાદ સોલ્વ છે તો એનો વી3 શું થશે તો સોલ્વડ થશે વી3 પછી વાય અને ધેયનું કર્મ શું થશે તો કે બરાબર એના પછી આપેલે ગ્રાફનું છેલ્લું સેન્ટેન્સ છે કે ધે ઓલસો એન્કરેજ મી ફોર ડિફરન્ટ એક્ટિવિટીઝ તેઓ જુદી જુદી પ્રવૃત્તિઓ માટે મને પ્રોત્સાહિત કરે છે તો કોને પ્રોત્સાહિત કરે છે તો પાંચમું કર્મ છે જો બધા સેન્ટેન્સ મી કર્મ છે બરાબર એટલે મી આગળ આવશે શું થઈ જશે આઈ આઈ સાથે શું એમિઝારમાંથી શું આવશે એમ ત્યારબાદ જોઈએ તો અહીંયા ઇન્કરેજ આપણે એનું વી3 મૂકવાનું છે પણ એની પહેલા એક વર્ડ આપેલું શું છે અલસો આપણે એને કે એક અલસો પ્રેમ લખી નાખશું અને ઇન્કરેજ એનું વી3 શું થશે ઇન્કરેજ્ડ તો સેન્ટેન્સ બન્યું કે આઈ એમ અલસો ઇન્કરેજ્ડ પછી આપણે બાદ અને પછી ધેયનું શું થઈ જશે તો કે ધેમ અને ત્યારબાદ બાકી રહેલા અન્ય શબ્દો ફોર ડિફરન્ટ એક્ટિવિટીઝ ત્યાં આપણે નામ લખીશું તો આપણો સેકન્ડ પેરેગ્રાફ છે કે આઈ એમ લવ્ડ બાય માય પેરેન્ટ્સ આઈ એમ ટેકન કેર ઓફ બાય ધેમ આઈ એમ હેલ્પ્ડ બાય ધેમ ઇન માય સ્ટડીઝ માય ડિફિકલ્ટીઝ આર સોલ્વડ બાય ધેમ આઈ એમ ઓલસો એન્કરેજ્ડ બાય ધેમ ફોર ડિફરન્ટ એક્ટિવિટીઝ એના પછી આગળ વધીએ તો ત્રીજો પેરેગ્રાફ છે કે ડીડ યુ હિયર ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી I heard it. I could not believe it. બરાબર તો સૌથી પહેલું સેન્ટેન્સ છે કે did you hear the news of our country? કે શું તમે આપણા દેશના સમાચાર સાંભળ્યા? સેકન્ડ I heard it. મેં તે સાંભળ્યા હતા. થર્ડ I could not believe it. હું તેને માની શકતો નહોતો. તો સૌથી પહેલું સેન્ટેન્સ છે પ્રશ્નાર્થ છે did થી શરૂ થયું did છે સહાયકારક ક્રિયા પછી did માત્ર એક જ ટેન્સમાં આવે છે વર્બ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ મતલબ આ પહેલું વાક્ય શેમાં છે તો કે સાદા ભૂતકાળમાં છે સાદા ભૂતકાળને પેસિવમાં શું આવે તો સૌથી પહેલા કર્મ ત્યારબાદ વોઝ વેર પ્લસ વી3 આવે છે બરાબર આ વાક્ય કેવું છે તો પ્રશ્નાર્થ છે જેમ did શરૂઆતમાં આવશે પેસિવમાં વોઝ વેર પણ ક્યાં આવશે શરૂઆતમાં I heard it જો heard બરાબર હર્ડ છે V2 નું V3 છે અગાઉ વાત કરી V3 એટલો કોઈ દિવસ ન હોય V2 એટલો હોય એટલા માટે જો હર્ડ V2 સાદો ભૂતકાળ ત્યારબાદ કુડ છે પછી નોટ અને બી બરાબર કુડ છે શું છે તો કેન નો ભૂતકાળ કુડ છે પણ આ કેન કુડ મે માઇટ શેલ બી શુડ વુડ મસ્ટ એ બધા શું છે મોડલ્સ છે મતલબ ત્રીજો વાક્ય છે માં તો કે મોડલ માં છે અને ત્યારબાદ બિગિન લાઈક ધીસ માં જો તમે તો વોઝ ધ ન્યૂઝ ઓફ બરાબર એટલા માટે મેં કીધું એમ આ પહેલા વાક્યમાં તમે જોવો કર્મ શું છે તો પહેલા વાક્યમાં તમે કર્મ જો કે શું સાંભળ્યા તો જો આખું કર્મ છે આપણા દેશના સમાચાર સમાચાર પણ કોના આપણા દેશના એટલે આખું કર્મ છે ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી પણ પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે કર્મ આગળ લેશું પણ પહેલા આપણે સહાયકારક ક્રિયા પદ મૂકીશું બરાબર છે એટલા માટે સૌથી પહેલા આપણે લખીશું વોઝ અને ત્યારબાદ આપણે કર્મ આગળ લખીશું કે વોઝ ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી અવર કન્ટ્રી અને ત્યારબાદ આપણે હિયર નું ભૂતકાળ નું ભૂતકૃ વી3 ભૂતકૃ દ્વંદ્વ નું હર્ડ અને ત્યારબાદ બાય અને પછી આવશે આપેલું સેન્ટેન્સ કે વોઝ ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી હર્ડ બાય યુ અને એના પછી આપણે આગળ વધીએ આઈ હર્ડ ઇટ એટલે ઇટ કર્મ છે એટલે ઇટ આગળ લેશું સાદા ભૂતકાળ છે એટલે વોઝ હર્ડ નું વી3 પણ હર્ડ પછી બાય આઈ નું થઈ જશે મી તો ઇટ વોઝ હર્ડ બાય મી એના પછી આઈ કુડ નોટ બિલીવ ઇટ એમાં ઇટ કર્મ છે હીટ આગળ આવશે ત્યારબાદ મોડલ છે કુડ યામ નામ લખશું વાક્ય નકાર છે તો પેસિવમાં પણ નોટ હવે મોડલ ને પેસિવમાં ફેરવે એટલે કમ્પલસરી શું મૂકવામાં આવે બી મૂકવામાં આવે અને ત્યારબાદ બિલીવ છે નું વી3 શું થઈ જશે બિલીવડ અને ત્યારબાદ આપણે લખીશું બાય અને આઈ નું થશે મી તો એના પછી શું સેન્ટેન્સ કર્યું ઇટ કુડ નોટ બી બિલીવડ બાય મી તો પેરેગ્રાફ છે કે વોઝ ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી હર્ડ બાય યુ ઇટ વોઝ હર્ડ બાય મી ઇટ કુડ નોટ બી બિલીવડ બાય એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આપણે આગળ વધીએ તો
એના પછીનો પેરેગ્રાફ છે કે હેવ યુ એવર હર્ડ ધીસ સ્ટોરી, કે શું તમે ક્યારે આ વાર્તા ક્યારે સાંભળી છે. માય ઇંગ્લિશ ટીચર ટોલ્ડ મી લાસ્ટ યર, મારા અંગ્રેજીના શિક્ષકે મને ગયા વર્ષે કહી હતી. અને યુ વિલ લર્ન અ લેસન ફ્રોમ ઇટ, તમે આ સ્ટોરીમાંથી કંઈક પાઠ તમને શીખવા મળશે. બરાબર છે? તો બિગિન લાઈક ધીસ માં તમે જોઈ શકો છો કે હેઝ ધીસ સ્ટોરી, બરાબર, મતલબ હેવ યુ એવર હર્ડ ધીસ સ્ટોરી, શું સાંભળ્યું? તો આ ધીસ સ્ટોરી કર્મ થયું, એને આગળ લેવાનું છે. પણ વાક્ય પ્રશ્ન જ છે જેમાં અહીંયા હેવે હેવ છે શરૂઆતમાં, પેસિવમાં પણ હેવે શરૂઆતમાં હશે, પણ ધીસ સ્ટોરી એકવચન છે, ધીસ સ્ટોરી એકવચન છે, એટલા માટે પેસિવમાં સૌથી પહેલા આવશે હેઝ. શું કામ? ધી સ્ટોરી એકવચન છે એટલે હેઝ, પછી કર્મ આગળ લેશું ધી સ્ટોરી, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો એવર, તો એવર આનો મૂકી દેશું. ત્યારબાદ આ પૂર્ણ વર્તમાન કાળ છે, પૂર્ણ વર્તમાન કાળના પેસિવ ફેરો એટલે હેઝ પ્લસ બીન પ્લસ વી થ્રી આવે, એટલે પેસિવમાં કમ્પલસરી શું આવશે? બીન, અને ત્યારબાદ વી થ્રી હર્ડ, બરાબર, અને પછી આવશે બાય, અને પછી કરતા યુ કે કર્મ પણ યુ જ છે. તો પહેલું સેન્ટેન્સ કે હેઝ ધી સ્ટોરી એવર બીન હર્ડ બાય યુ. એના પછી માય ઇંગ્લિશ ટીચર ટોલ્ડ મી લાસ્ટ યર, માય કર્મ શું છે? મી, એટલે લાસ્ટ યર, તો અન્ય શબ્દ છે એટલે મી આગળ આવશે, શું થઈ જશે? આઈ. હવે આ સેન્ટેન્સ ક્યાં કામ હતો? જો અહીંયા ખાલી શું આપ્યું? ટોલ્ડ આપ્યું, બરાબર. ટોલ્ડ એટલે વી ટુ વી થ્રી ટોલ્ડ થાય, પણ હજી એક વાર પૂછું, વી થ્રી એટલું નહીં, બરાબર, વી ટુ એટલું હશે, એટલા માટે ટોલ્ડ વી ટુ એટલે સાદા ભૂતકાળમાં. એટલે જો પહેલું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં, બીજું વાક્ય સાદા ભૂતકાળમાં છે, તો એટલા માટે આઈ, અને પછી આપણે લખીશું વોઝ, અને ત્યારબાદ વી થ્રી ટોલ્ડ, આઈ વોઝ ટોલ્ડ, પછી આવશે વી થ્રી, પછી બાય, અને પછી કરતા માય ઇંગ્લિશ ટીચર, આઈ વોઝ ટોલ્ડ બાય માય ઇંગ્લિશ ટીચર, અને પછી અન્ય શબ્દ લાસ્ટ યર. તો આપણું બીજું સેન્ટેન્સ, એના પછી ત્રીજું સેન્ટેન્સ સમજો. યુ વિલ લર્ન અ લેસન ફ્રોમ ઇટ, તમે આમાંથી કંઈક તમને પાઠ શીખવા મળશે. શું શીખવા મળશે? તો અ લેસન, બરાબર છે? તો એ કરવું છે, પણ અહીંયા જો વિલ પ્લસ વી એટલે સાદા ભવિષ્યકાળનું વાક્ય. જો ત્રણેય વાક્ય અલગ અલગ છે, પહેલો પૂર્ણ વર્તમાન કાળમાં, બીજું સાદા ભૂતકાળમાં, ત્રીજું છે સાદા ભવિષ્યકાળમાં. તો સૌથી પહેલા આપણે આગળ લઈશું અ લેસન, ત્યારબાદ હેલ્પી વર્બ છે વિલ. સાદા ભવિષ્યકાળમાં શું? તો એક્ટિવમાં શેલ વિલ પ્લસ વી વર્બ, અને પેસિવમાં શેલ વિલ પ્લસ વી પ્લસ વી થ્રી, એટલે અ લેસન વિલ બી, અને ત્યારબાદ લર્નનું વી થ્રી થશે લંચ, બરાબર છે? છેલ્લે આમ તો અન્ય શબ્દ શું છે? તો ફ્રોમ ઇટ, જે લર્ન સાથે લાગુ પડે, એટલા માટે મેં તરત એના પછી લખું છું અ લેસન વિલ બી લર્ન ફ્રોમ ઇટ, અને પછી આવશે વાય થ્રી, બરાબર છે? તો આપણો એ પેરેગ્રાફ પૂરો થયો કે હેઝ ધી સ્ટોરી એવર બીન હર્ડ બાય યુ, I was told by my English teacher last year, a lesson will be learned from it by you. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળના પેરેગ્રાફ તરફ આપણે આગળ વધીએ, તો એના પછીનો પેરેગ્રાફ છે We use electricity daily. We can run many devices with it. It makes our life comfortable. We should utilize it effectively. તો પેરેગ્રાફ એમ કહેવા માંગે છે કે we use electricity daily, આપણે દરરોજ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ. વી કેન રન મેન ડિવાઇસીસ વિથ ઇટ, તેના માટે આપણે ઘણા બધા જે ડિવાઇસીસ, બધા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે તેને આપણે ચલાવી શકીએ છીએ, અને તે આપણા જીવનને આરામદાયક બનાવે છે, અને આપણે તેનો અસરકારક રીતે યુટિલાઇઝ એટલે કે ઉપયોગ કરવો જોઈએ. તો સૌથી પહેલા વર્બ તરફ જોઈએ તો યુઝ, પછી છે કેન રન, ત્યારબાદ છે મેક્સ, અને ત્યારબાદ છે શુડ યુટિલાઇઝ. મતલબ પેલું છે યુઝ વી વન, સાદા વર્તમાન કાળનું વાક્ય, કેન છે મોડલ એટલે મોડલનો સેન્ટેન્સ છે, મેક્સ છે વી ફાઇવ એ પણ સાદા વર્તમાન કાળનું વાક્ય, અને શુડ યુટિલાઇઝ શુડ મોડલ છે, એટલે પહેલું અને ત્રીજું વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, બીજું અને ચોથું વાક્ય છે તે મોડલ ઓક્ઝિલરીઝનું વાક્ય છે. સ્ટાર્ટ લાઇક ધીસમાં જોઈએ તો ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝ્ડ, બરાબર છે? તો પહેલું સેન્ટેન્સ આપણું બનશે ઇલેક્ટ્રિસિટી electricity is used ત્યારબાદ by, અને b નું કર્મ થશે us, electricity is used by us daily, બરાબર છે? daily તમે by us ની પહેલા પણ લખી શકો, electricity is used daily by us એવી રીતે પણ લખી શકો. we can run many devices with it, આપણે તેના પડે ઘણા બધા સાધનોને ચલાવી શકીએ છીએ, બરાબર છે? અહીંયા રન નો અર્થ છે ચલાવવું છે, દોડાવવું નથી, એટલે many devices આપણે આગળ લઈશું કે many devices, બરાબર છે? પછી મોડલ છે કેન,
compulsory B, run V3 પણ run, ત્યારબાદ V3 કામ લખીશું અને by V નું કર્મ થશે as many devices can be run with it by us. It makes our life comfortable. તે આપણા જીવનને આરામદાયક બનાવે છે. શું? તો આપણા જીવનને આરામદાયક બનાવે છે. એટલે our life બરાબર તો કોને આરામદાયક બનાવે તો પણ our life થશે. એટલે our life is અને પછી makes નું વિતરિત થશે made. Our life is made comfortable. Comfortable by it. Okay, it no karma but it. We should utilize it effectively. એમાં it કર્મ છે એટલે ભાગલા આવશે it. ત્યારબાદ મોડલ છે શું કમ્પલસરીલી યુટિલાઇઝ મૂવી થ્રી યુટિલાઇઝ્ડ ઇટ શુડ બી યુટિલાઇઝ્ડ ઇફેક્ટિવલી ઇફેક્ટિવલી બાય અસ તો આવી રીતે એ પેરેગ્રાફ પછી સ્ટાર્ટ છે એના પછી આગળ વધીએ તો પ્યોર મિલ્ક ઇઝ ઓલવેઝ ડ્રંક બાય અસ ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ આર નેવર બ્રોકન બાય અસ ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ ઓલવેઝ ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ આર always followed by us we are always guided properly by our parents to a paragraph apne joy sakiye chhe aako paragraph chhe e passive voice ma chhe active voice ma nathi kem khabar padi to ahya is ane drunk v3 chhe tyar bad bias apne chhe evi rite ahya are ane broken એટલે v3 bias chhe evi rite ahya are followed chhe ane na pachi chhe are guided matlab aako paragraph chhe passive voice ma chhe have apne paragraph ne એક્ટિવ વોઇસમાં લખવાનું પણ અત્યાર સુધી આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં પેરેગ્રાફને ચેન્જ કરતા હતા હવે આપણે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં આવીએ છીએ તો અહીં આપણે જોઈ શકીએ છે ઇઝ પ્લસ v3 r પ્લસ v3 r પ્લસ v3 અને r પ્લસ v3 મતલબ એબિઝર પ્લસ v3 એટલે કે સાદા વર્તમાન કાળનો પેરેગ્રાફ છે અને હવે આપણે એક્ટિવ વોઇસમાં ફેરવીએ છીએ તો એક્ટિવ વોઇસમાં આપણે આપણે સૌથી પહેલા શું લખવામાં આવે તો કે કર્તા લખવામાં આવે બરાબર છે તો કર્તામાં જોઈએ તો જો અહીં બાય અસ બરાબર છે અસ ને આપણે આગળ લાવશું તો શું થઈ જશે વી સાદા વર્તમાન કાળમાં આઈ વિલ ધ સાથે વી 1 આવે એક્ટિવ વોઇસમાં ની શેપ સાથે વી 5 આવશે એટલે વી ત્યારબાદ ઓલવેઝ એ શબ્દ આપણે આનો લખશું અને વી છે એટલે વી 1 એટલે ડ્રંક નું વી 1 થશે ડ્રિંક બરાબર અને હવે કર્મ પાછળ જશે એટલે વી ઓલવેઝ ડ્રિંક પ્યોર મિલ્ક અત્યારે આપણે પેસિવ માંથી એક્ટિવ માં આવીએ છીએ તો વી ઓલવેઝ ડ્રિંક પ્યોર મિલ્ક આપણે હંમેશા શુદ્ધ દૂધ પીએ છીએ એના પછી ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ આર નેવર બ્રોકન બાય અસ એટલે કે સ્વાસ્થ્યના જે સારા સ્વાસ્થ્યના નિયમો છે ને આપણા દ્વારા તોડાવા જોઈએ નહીં હવે અહીંયા અસ છે આપણે આગળ લખશું કે વી બરાબર છે અને ત્યારબાદ વી પછી આવશે નેવર અને વી સાથે વી વન એટલે બ્રોકન છે એનું વી વી વન થશે બ્રેક એટલે વી નેવર બ્રેક અને પછી આપણે કર્મ પાછળ લઈ જશું ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ બરાબર છે તો વી નેવર બ્રેક ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ એના પછી ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ આર ઓલવેઝ ફોલોડ બાય અસ તો પાછો અસ છે એટલે આગળ લખશો વી ત્યારબાદ ઓલવેઝ વી સાથે વી વન એટલે કે ફોલો વી ઓલવેઝ ફોલો ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ બરાબર છે એના પછી વી આર ઓલવેઝ ગાઈડેડ પ્રોપરલી બાય અસ બાય અવર પેરેન્ટ્સ તો અવર પેરેન્ટ્સ કરતા છે આગળ વર્ષો અવર પેરેન્ટ્સ બરાબર છે ત્યારબાદ ઓલવેઝ કે અનુશ શબ્દ છે એ ક્રિયા પદ પહેલા મૂકી દઈશું ત્યારબાદ ગાઈડ છે અવર પેરેન્ટ્સ સાથે વી વન એટલે જી વાય ડી ગાઈડ એ વી વન થશે અવર પેરેન્ટ્સ આપણા માતા પિતા ઓલવેઝ હંમેશા ગાઈડ માર્ગદર્શન આપે છે બરાબર છે અને કોને માર્ગદર્શન આપે છે તો અસ જો અહીં વી છે કર્મના સ્થાને જશે એટલે અસ ને પછી આવશે પ્રોપરલી બરાબર છે તો અવર પેરેન્ટ્સ ઓલવેઝ ગાઈડ અસ પ્રોપરલી તો આ છે એ સેકન્ડ એના પછી આગળ વધી તો એના પછીનો પેરેગ્રાફ છે બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી પક્ષી તેઓના માળા ખૂબ બુદ્ધિપૂર્વક બાંધે છે સમ વોટર બર્ડ્સ લે એગ્સ ઇન ધ વેટલેન્ડ થોડાક જળચર પક્ષીઓ ભીની જમીનમાં ઈંડાઓ મૂકે છે બર્ડ્સ લાઈક ધ કુકુ નેવર ટેક સચ ટ્રબલ પક્ષીઓ જેમ કે કોઈ આવા પ્રકારની સમસ્યા લેતી નથી ડુ યુ નો ધીસ ફેક્ટ કે શું તમે આ માહિતી જાણો છો હવે બિગિન લાઈક ધીસ માં તમે જો બર્ડ્સ નેસ્ટ છે બરાબર હવે જો અહીંયા પક્ષીઓ બાંધે છે શું બાંધે છે તેઓના માળા એટલે કર્મ શું છે ધેર નેસ્ટ હવે આપણે એને આગળ લઈએ ધેર નેસ્ટ પણ અહીં તમે જો ઇંગ્લિશ ગ્રામરનો પહેલા નામ અને પછી સર્વનામ હવે તમે ધેર આગળ લાવો છો તો ધેર તો સર્વનામ છે
એટલે તેઓના માળ એટલે કોના માળ પક્ષીઓના માળ એટલે પહેલા નામ લખશું કે પક્ષીઓના માળ એટલે આવી રીતે લખવામાં આવશે કે બર્ડ્સ નેસ્ટ અને બહુવચનનો એપોસ્ટ્રોફી એસ છે ને એટલા માટે એસ ની પછી લીટો આવશે જો એકવચનનો એપોસ્ટ્રોફી એસ હોય ફોર એક્ઝામ્પલ તરીકે એક જ મિનિટ બાબત સમજી જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા એક સેન્ટેન્સ બરાબર સમજી એક વર્ડ દ્વારા કે બોયસ હોસ્ટેલ અને બોયસ હોસ્ટેલ છોકરાની હોસ્ટેલ જો એકવચનમાં એપોસ્ટ્રોફી એસ હોય તો એસ ની પહેલા ઉપર લીટો આવશે અને બહુવચન નામમાં એપોસ્ટ્રોફી એસ હોય તો એસ ની પછી ઉપર લીટો આવશે બરાબર સેમ એ સેન્ટેન્સ અહીં છે કે બર્ડ્સ નેસ્ટ બરાબર એટલે પક્ષીઓના માળ બરાબર છે અને એના પછી બિલ્ડ બી વન છે એટલે આર આવશે બિલ્ડ નું વી થ્રી થશે બિલ્ડ બરાબર છે અને પછી આવશે બાય હવે અહીંયા પાછું બર્ડ્સ પણ એકવાર મેં શું કીધું પહેલા નામ અને પછી સર્વનામ એટલે બીજી વાર બર્ડ્સ નહીં લખું અને બર્ડ્સ માટે ધ્યેય આવશે પણ ધ્યેયનું કર્મ શું થઈ જશે ધેમ એટલે બર્ડ્સ નેસ્ટ આર બિલ્ટ બાય ધેમ વેરી ઇન્ટેલિજન્ટલી વેરી ઇન્ટેલિજન્ટલી બરાબર છે આ રીતે સેન્ટેન્સ બનશે કે બર્ડ્સ નેસ્ટ આર બિલ્ટ બાય ધેમ વેરી ઇન્ટેલિજન્ટલી એના પછી સમ વોટર બર્ડ્સ આખું કરતા છે લે છે ક્રિયાપદ છે બરાબર છે એક્સ છે એ કર્મ છે અને ઇન્દ્ર વ્યાખ્યાનનો શબ્દ છે તો આપણે સૌથી પહેલા આપણે કર્મ આગળ લઈશું એક્સ બરાબર પછી આર લે નું વિતરિત થશે લે એક્સ આર લે બરાબર છે અને પછી આવશે બાય સમ વોટર બર્ડ્સ એ કરતા પાછળ લઈ જશું સમ વોટર બર્ડ્સ અને પછી અન્ય શબ્દ ઇન્દ્ર વ્યાખ્યાન એના પછી કે બર્ડ્સ લાઈક ધ કુકુ નેવર ટેક સચ ટ્રબલ બર્ડ્સ લાઈક ધ કુકુ પક્ષીઓ જેમ કે કોયલ આકો કરતા છે પછી નેવર એ તો અન્ય શબ્દ છે એ ક્રિયા પછી સચ ટ્રબલ એ કર્મ છે એટલા માટે સૌથી પહેલા આપણે આગળ લઈશું સચ ટ્રબલ કે શું નથી લેતી આવી મુશ્કેલી એટલે સચ ટ્રબલ કર્મ થયું સચ ટ્રબલ પછી નેવર ટેક વિવન એટલે કે એમ સાદો વર્તમાન કાળ છે એટલે ઇઝ પછી નેવર ટેક ટુ વિતરિત થશે ટેકન બરાબર છે તો સર્ચ ટ્રબલ ઇઝ નેવર ટેકન પછી આવશે બાય અને પછી આવશે બર્ડ્સ લાઈક ધ કુકુ બર્ડ્સ લાઈક ધ કુકુ અને એના પછી છેલ્લો સેન્ટેન્સ છે કે ડુ યુ નો ધીસ ફેક્ટ શું તમે આ માહિતી જાણો છો તો ધીસ ફેક્ટ કર્મ છે પણ પહેલા પ્રશ્ન જ છે એટલે એબીઝારમાંથી પહેલા લખશું ઇઝ પછી લખીશું ધીસ ફેક્ટ ઇઝ ધીસ ફેક્ટ નોનું વિતરિત હશે નોન ઇઝ ધીસ ફેક્ટ નોન પછી આવશે બાય અને પછી આવશે યુ અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક તો ડુ યુ નો ધીસ ફેક્ટ નું કશું થયું ઇઝ ધીસ ફેક્ટ નોન બાય યુ અને એના પછી આ લાસ્ટ પેરેગ્રાફ તરફ આપણે આગળ વધીએ તો એ પેરેગ્રાફ છે હાવર મેસેજ ઇન મેસેજ સેન્ડ ટુ હિમ કે આજે સંદેશો કેવી રીતે મોકલવામાં આવે છે વેર ધે ડિલિવર વિથ ધ સેમ સ્પીડ ઇન ધ પાસ્ટ કે શું ભૂતકાળમાં તે જ ઝડપ સાથે મોકલવામાં આવતો હતો અને વોટ ચેન્જીસ ઓફ ધ મોડર્ન કોમ્યુનિકેશન સિસ્ટમ બ્રાન્ડ નામ કે આજે આધુનિક માહિતી સંચારની પદ્ધતિ દ્વારા કેવા ફેરફારો છે અત્યારે લાવવામાં આવ્યા છે બરાબર હવે આ સેન્ટેન્સ ને જોઈએ તો હાવ આર સેન્ટ છે એમ ઇઝ આર પ્લસ વી થ્રી બરાબર એના પછી વેર છે અને પછી ડિલિવર છે બરાબર છે અને એના પછી તમે જો વોટ ચેન્જીસ હેવ અને ધ મોડર્ન કોમ્યુનિકેશન સિસ્ટમ એ તો બરાબર પણ પ્લોટ છે પહેલા સેન્ટેન્સમાં તમે જો એક એક સેન્ટેન્સમાં બેઝ કરે પહેલા સેન્ટેન્સમાં તમે જો આર પ્લસ વી થ્રી એમ ઇઝ આર પ્લસ વી થ્રી એટલે પેસિવ વોઇસ નું વાક્ય છે બરાબર આપણે સેમાં ફેરવવાનું છે એક્ટિવ વોઇસમાં તો આર પ્લસ વી થ્રી એટલે સાદા વર્તમાન કાળનું પેસિવ એને એક્ટિવ વોઇસમાં આપણે ફેરવશું એટલે સૌથી પહેલા આપણે એક્ટિવ વોઇસમાં ફેરવશું એટલે સૌથી પહેલા ડબલ જે છે આ એટલે આવું આવું હવે એક્ટિવ વોઇસમાં પ્રશ્નાર્થ વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે એટલે ડુ ડઝ આવશે કોના આધારે તો કે કરતાના આધારે પણ પહેલું સેન્ટેન્સ એવું છે એમાં કરતા નથી બરાબર હવે આપણે સેન્ટેન્સ ને અનુરૂપ સેન્ટેન્સ સાથે મેચ થાય તેવો કરતા મૂકવાનો છે તો માનો કે વી કરતા લખી તો હાવ હવે ડુ ડઝ માંથી પહેલા ડુ લખશું પછી આપણે વી લખશું શું કામ તો પહેલા હેલ્પ ની બોલ આવે પછી કરતા આવશે કારણ કે પ્રશ્ન છે એટલા માટે તો હાવ ડુ વી ડુ સાથે વી બનાવશે
સેન્ટ છે નું વિગણ શું થઈ જાય તો કે સેન્ટ સેન્ટ એટલે મોકલું સેન્ડ સેન્ટ અને સેન્ટ તો વિગણ થશે સેન્ડ તો હાઉ ડુ વી સેન્ડ અને હવે આપણે કરવું પાછળ લઈ જશું એટલે કે મેસેજ બરાબર ત્યાં બધાને શબ્દ જોડે તો આ આ વાક્ય પહેલું જે છે પેસિવ હોય છે એનો આપણે એક્ટિવ વોઇસ કર્યો હાઉ મેસેજ સેન્ડ ટુડે અને એનો પેસિવ થયું હાઉ ડુ વી સેન્ડ મેસેજ टुडे बराबर એના પછી સેકન્ડ સેન્ટેન્સ છે કે વેર ધ ડિલિવર ઇન ધ સેમ સ્પીડ ઇન ધ પાસ્ટ એ વેર પ્લસ વી3 એટલે પણ પેસિવ વોઝ છે પણ વેર છે અને વી3 છે એટલે સાદા ભૂતકાળનું પેસિવ છે પણ એમાં પણ જો કર્તા આપ્યું નથી સેન્ટેન્સ અનુરૂપ કર્તા લખી શકીએ તો માનો કે સાદા ભૂતકાળમાં એક્ટિવ વોઇસમાં શું આવશે તો કે ડીડ આવશે પહેલા કારણ કે વાક્ય પ્રશ્ન છે એટલા માટે માનો કે કોઈ પણ કર્તા માનો કે પીપલ લખું તો પણ ચાલે બી નો વી અનિશ્ચિત સર્વનામ તરીકે કોઈ પણ કર્તા લખી શકો છો તો ડીડ પીપલ અને હવે ડીડ સાથે શું આવશે વી1 એટલે ડિલિવર્ડ વિથ બરાબર એનું થશે ખાલી ડિલિવર વિથ બરાબર છે કે ડીડ પીપલ ડિલિવર વિથ બરાબર અને ધ્યેય છે કર્મ પાછળ જશે તો ધેમ બરાબર અને પછી બાકીના અન્ય શબ્દ ધ સેમ સ્પીડ ધ સેમ સ્પીડ ઇન ધ પાસ્ટ એ આનો અર્થ અને એના પછી જોઈએ તો છેલ્લો સેન્ટેન્સ છે કે વોટ ચેન્જીસ હેવ ધ મોડર્ન કોમ્યુનિકેશન સિસ્ટમ બ્રોટ નાઉ એ પાછું એક્ટિવ છે કેમ ખબર પડે તો અહીંયા હેવ છે અને બ્રોટ વી3 છે એટલે હેવ એઝ પ્લસ વી3 એટલે એક્ટિવ વોઇસ છે અને સેમા ફેરો છું પેસિવ વોઇસમાં ફેરો છું તો આમાં જે કરતા છે એ જો આમાં કર્મ કાઈ નથી પણ કરતા છે ધ મોડર્ન કોમ્યુનિકેશન સિસ્ટમ બરાબર અને વોટ થી શરૂ થયું એટલા માટે વોટ બરાબર પછી હેવ પછી બી બરાબર પણ વોટ ની સાથે એક શબ્દ જોડેલો છે ચેન્જીસ એટલા માટે વોટ સાથે હું જોડું છું ચેન્જીસ તો વોટ ચેન્જીસ હેવ બીન વોટ ચેન્જીસ હેવ બીન બ્રોટ નાઉ અને પછી કરતા આપણે લખશું બાય ધ મોડર્ન કોમ્યુનિકેશન સિસ્ટમ સરળતાથી માત્ર એ જે થોડા નિયમો છે કર્તાની જગ્યાએ કર્મ કર્મની જગ્યાએ કર્તા પછી જે ટેન્સ એક્ટિવમાં એના પેસિવ ફોર એક્ઝામ્પલ સિમ્પલ પ્રેઝન્ટ છે તો વી1 ને વી5 હકારમાં પછી ડી ડુડસ પ્લસ વી1 નકારને પ્રશ્નાર્થમાં એને પેસિવ ફેરવે એટલે એવિઝર પ્લસ વી3 એ સામાન્ય નિયમને યાદ રાખીને આપણે કોઈ પણ પેરેગ્રાફનું એક્ટિવ પેસિવ વોઇસ છે તે ચેન્જ કરી શકીએ છીએ